લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના વાગોડિયા રોડ વિસ્તારમાં આવેલ જેસી ગ્રુપ સંચાલિત સેફાયર ગ્લોબલ શાળામાં આજરોજ વિશ્વ યોગ દિવસ, ફાધર્સ ડે અને સંગીત દિવસની અનોખી ઉજવણી એક સાથે કરવામાં આવી હતી। જૂન મહિનાનો ત્રીજો રવિવાર ફાધર્સ ડે એટલે કે રાષ્ટ્રીય પિતૃત્વ દિવસ તરીકે ઉજવાય છે। રાતભર બાપે દબાવી ખાંસીને એ જ ચિંતામાં કે છોકરા જાગી જશે, આ એક જ પંક્તિ પિતૃપ્રેમ સાથે એક પિતાના ત્યાગને વ્યક્ત કરવા માટે કાફી છે। ફાધર્સ ડેની ઉજવણી પાછળ કારણ ગમે તે હોય, પરંતુ એક વાત સ્વીકારવી રહી છે કે માણસના જીવનમાં માતાની જેમ પિતા પણ અમૂલ્ય છે। માતૃપ્રેમથી બાળક લાગણીશીણ બને છે, પિતૃપ્રેમ તેને સમાજમાં પગભર બનતા શીખવે છે, મા વાલથી સંવર્ધનથી બાળકમાં સંસ્કાર રૂપે છે, પિતા કઠોર બનીને પણ સંતાનોને માનવ જીવનની વાસ્તવિકતાના પાઠ શીખવે છે। આ ઉજવણી પર આધુનિક પિતાઓને સમર્પિત હતી। આ ઉજવણી અંતર્ગત દરેક વિદ્યાર્થીઓએ પોતાના પિતા સાથે યોગ, ડાન્સ, સાયકલિંગ જેવી અનેક પ્રવૃત્તિઓ કરી હતી। સાથે વાલીઓએ આવી અવનવી પ્રવૃત્તિના આયોજન બદલ શાળાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। My name is Khushi and I'm from grade 6. So today I'm going to share a little poem because today is our National Reading Day. So on this occasion, I will share a little poem with you. I am a girl who likes football. I wonder when the war will be over. I hear Shakira's songs. I see football games. I want peace in the world. I am a girl who likes football. I pretend that I am a scorer player. I feel when animals die. I touch my pen every day. I worry about animals in danger. I cry when people die. I am a girl who likes football. I understand that is a lot of hate in the world. I say that bully is a bad person. I dream about football. I try to become a smart girl. I hope that peace will be in the world. I am a girl who loves football. Thank you and just enjoy this beautiful day.